સાબરકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વિજયનગર આર્ટસ કોલેજ ખાતે કરાઈ. પ્રધાન કુબેરભાઈ ડિંડોરે ધ્વજવંદન કર્યું. વિજયનગર આર્ટસ કોલેજ ખાતે 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યકક્ષા મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી, જેમાં સંસદ સભ્ય રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પ્રમુખ ધીરુભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેશ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલા, પ્રાંત અધિકારી યશવી શાહ, વિજયનગર મામલતદાર માતંગ નિમાવત, તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ સિંહા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અધિકારી તેમજ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં હાજર રહી સલામી આપી હતી, તેમજ જે તે કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો. લલિત ડામોર, જેડેશ ટીવી, વિજયનગર. આજે સાબરકાંઠા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, જે દેશને આઝાદી અપાવવા માટે 7 માર્ચ 1922માં ધરતી પરથી સ્વાતંત્ર્ય સંગ્રામ મોતીલાલ જજાવતના નેતૃત્વમાં જે થયો હતો, અને અમારા આદિવાસી સમાજના નરબંકાઓ 1200 જેટલા શહીદ થયા છે ધરતી પર. આજે 76મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, પણ અમારા સાબરકાંઠાના ધર્મપ્રેમી, પ્રજાપ્રેમી, સંસ્કૃતિપ્રેમી, પર્યાવરણપ્રેમી, દેશપ્રેમી જનતાને ઢેર સારી શુભકામના પાઠવું છું. સાથે સાથે દેશને આઝાદી અપાવવામાં જેમને યોગદાન આપ્યું છે એવા સ્વાતંત્ર્ય વીરોને, મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભ પટેલ હોય, શ્યામજી કૃષ્ણ વર્મા હોય, વીર શહીદ ભગતસિંહ, લાલપાલ બાલ, તમામ જે આપણા દેશને આઝાદી અપાવવામાં જેમને સહયોગ આપ્યો છે એવા સ્વાતંત્ર્ય વીરોને યાદ કરવાની આ અવસર છે, મળશે. અને સાથે સાથે આપણા દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગાનો જે સંદેશ આપ્યો, એ સંદેશ દેશની એકતા, અખંડતા અને સાથે સાથે લોકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિ, રાષ્ટ્રપ્રેમને જગાવવાનું એક ભગીરથ જે અભિયાન ચલાવ્યું, એમાં અમારા જનરલી બધા દરેક લોકોએ ધર્મ જાતિ પ્રાંત બધા સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવડાવ્યું. આજે પુનઃ હું આ ધરતી પરથી અમારા ગુજરાતના અને અમારા સાબરકાંઠાના પ્રજાપ્રેમી અમારા લોકોને 76મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઢેર સારી શુભકામના પાઠવું છું.